હેલો, નમસ્કાર. આજે આપણે ધોરણ 4માં કુહુમાં પાઠ 1માં ભાગ 2નો અભ્યાસ કરીશું. તો તેમાં પ્રવૃત્તિ 5મી, તેમાં શું કીધું છે? વાક્ય સાચું હોય તો બોલો ફાકડું અને ખોટું હોય તો બોલો ગપલું. તો તેનું પહેલું વાક્ય છે, ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું. તે વાક્ય કેવું છે? ગપલું. ત્યાર પછી બીજું, કે ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. એ વાક્ય સાચું છે, એટલે શું કીધું છે? ફાકડું. ત્યાર પછી ત્રીજું વાક્ય, કે પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું. એ વાક્ય પણ સાચું છે, એટલે શું લખવાનું? ફાકડું. ત્યાર પછી ચોથું વાક્ય, સુરેશદાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. એ વાક્ય ખોટું છે, એટલે ગપલું લખવાનું. ત્યાર પછી પાંચમું, સુરેશદાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ. એ વાક્ય પણ ગપલું છે. ત્યાર પછી છઠ્ઠું, કે દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું. તે વાક્ય સાચું છે, એટલે ફાકડું. ત્યાર પછી સાતમું વાક્ય, કે ધોબીબાએ ઇસ્ત્રી ફેરવી એટલે ખિસ્સાને કડક બનાવી દીધું. તે વાક્ય પણ સાચું છે. ત્યાર પછી આઠમું, કે ખિસ્સું હવે નીરજભાઈની સાથેને સાથે જ રહે છે. તો શું આવશે? ફાકડું. ત્યાર પછી પ્રવૃત્તિ 6, કે આવું કોણ બોલી શકે? તો પેલું છે, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. આવું વાક્ય કોણ બોલી શકે છે? તો અહીં ખાલી જગ્યામાં લખવાનું નીરજભાઈ. મેં અહીં લખ્યું છે, તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. ત્યાર પછી બીજું, આવ દીકરા બીશ નહીં, આવું કોણ બોલે છે? સુરેશ દાદા. પછી કહે છે, એ બચ્ચો ચલ ભાગ અહીંથી, એવું કોણ કહે છે? દરજીભાઈ. ત્યાર પછી ચોથું વાક્ય, ઓ માં બહુ ગરમ લાગે છે, એવું કોણ કહે છે? તો કે ખિસ્સું. ત્યાર પછી એ ખિસ્સા આવી જા, બેસાડ્યું તને નવા નવા કપડા પર, એવું કોણ કહે છે? તો કે દરજીભાઈ. ત્યાર પછી શું કહે છે? સાતમી પ્રવૃત્તિમાં ખિસ્સું આવું કોને કહેશે? તો જોઈએ, કે ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જઈશ. તો તેવું કોણ કહે છે? તો કે બુસ્કટભાઈ. ત્યાર પછી બીજું, સોરી, મારા લીધે તમે બધા પલડી ગયા, એવું કોણ બોલે છે? તો ટોબીભાઈ બોલે છે. ત્યાર પછી તો બીજા વાક્યમાં, બીજી ખાલી જગ્યામાં શું આવશે? ધોબીભાઈ, કે ખિસ્સું છે એ ધોબીભાઈને કહે છે કે સોરી, મારા લીધે તમે બધા પલડી ગયા. ત્યાર પછી ત્રીજું, મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે, કોને કહે છે? નીરજભાઈને. ત્યાર પછી, તમે દેખાઓ છો ગુસ્સાવાળા પણ છો આથી ભરેલા, એવું કોને કહે છે? તો કે સુરજદાદાને. પછી પાંચમું વાક્ય, કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે, એવું ખિસ્સું કોને કહે છે? સુરજદાદાને કહે છે. ત્યાર પછી ચાલો ગાઈએ ગીતડુંમાં શું કીધું છે. એક ચણો ખાડામાં પડ્યો, જે ગીત છે આપણે આગળ પણ જોઈ ગયા. તો હવે તમારે જાતે ગાવાનું રહેશે. ત્યાર પછી આઠમી પ્રવૃત્તિમાં વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? તો અહીં સરસ મજાના આપણે શબ્દો આપ્યા છે, કે ખૂબ ઉજળું તો ઉજળું ઉજળું, અને ઘણું વાલું તો વાલું વાલું. ત્યાર પછી ભારે હરખથી તો હરખાતું હરખાતું, એકદમ નવો તો નવું નકોર, ખૂબ જોર દઈને તો જોર જોરથી, ખૂબ લાંબી તો લાંબી લાંબી. ત્યાર પછી ઘણા ભીના તો ભીંજાયેલા અને ભીના ભીના. ત્યાર પછી વધારે સરસ તો ખૂબ સરસ, અતિશય રૂપાળું તો રૂપાળું રૂપાળું, અને એકદમ ચોખ્ખું તો ચોખ્ખું ચોખ્ખું. હવે આ વાર્તામાં આવતા શબ્દો પરથી તેને આપણે વધારે સારી રીતે બોલવાના છે, કે આ રીતે તેને કહ્યા છે. તો અહીં આપણે
પુસ્તકમાં લખ્યું છે તમારે તમારા પુસ્તકમાં આવી રીતે લખવાનું રહેશે। ત્યાર પછી શું કીધું વાર્તાના ક્રમમાં ગોઠવો। હવે અહીં ક્રમ આપ્યા છે એટલે આપણે ક્રમમાં ગોઠવવાના છે। અહીં આપણે એક એક ક્રમ આપ્યા છે। પહેલું કયું છે કે બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું। ત્યાર પછીનું કયું વાક્ય આવશે કે સુરજદાદાએ ખિસ્સાને સૂકવી દીધું। ત્યાર પછી ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા। ત્યાર પછી ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ। ને છેલ્લું વાક્ય આવશે દરજીભાઈએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું। તો એવી રીતે અહીંયા પણ ખિસ્સું ચોખ્ખું થઈ ગયું, પછી ખિસ્સું નવું નકોર થઈ ગયું, ખિસ્સું વાલું થઈ ગયું, પછી નીરજભાઈની ખિસ્સું ગમી ગયું, ને ખિસ્સું ફકડ થઈ ગયું। આવી રીતે આપણે વાક્યોને ક્રમ આપી દેવાના છે। ત્યાર પછી દસમી પ્રવૃત્તિમાં શું કીધું પ્રશ્નોના જવાબ લખો। તો પહેલો પ્રશ્ન કીધો છે ખિસ્સું કેટલી વાર રડે છે, ક્યારે ક્યારે, તો જવાબ આપતા કહેવાનું કે ખિસ્સું બે વાર રડે છે, કારણ કે બુસ્કોટભાઈ કાઢે ત્યારે અને દરજીભાઈ તેને કાઢી મૂકે છે ત્યારે રડે છે। ત્યાર પછી બીજું કે ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે, કઈ રીતે, તો ખિસ્સાને સુરજદાદા અને દરજીભાઈ ખુશ કરે છે। સુરજદાદા તેને વાલ કરે છે અને દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડે છે એ રીતે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કોણ ખિસ્સા પર એક પણ વાર ખીચાતું નથી, તેઓ ખિસ્સાને કઈ રીતે બોલાવે છે, તો ખિસ્સાને સુરજદાદા એક પણ વાર ખીચાતા નથી, તેને બચુડિયા કહીને બોલાવે છે। ત્યાર પછી ચોથું ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળો, તમને કઈ વાતની ખબર પડી, તો ધોબીભાઈનો સ્વભાવ માયાળું છે, કારણ કે ખિસ્સાને તેની કરચલી દૂર કરી આપી છે। ત્યાર પછી પાંચમું ખિસ્સાને શર્ટ પર સીવું, આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે, તો ખિસ્સાને શર્ટ પર સીવું આ વાત વાર્તામાં આત્મકથા અને વાર્તાની રીતે કહેવામાં આવે છે। અને ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન તેમાં શું કીધું ખિસ્સું ફેરફદુડી શા માટે ભરે છે, તો ખિસ્સું જે છે એ નીરજ કાકાના શર્ટ પર લગાવવાનું કહે છે। કોણ કહે છે, દરજીભાઈ જે છે તે નીરજ કાકાના શર્ટ પર લગાવવાનું કહે છે, માટે તે ફેરફદુલી ફરે છે। ત્યાર પછી સાતમો પ્રશ્ન ખિસ્સુ નીરજભાઈની સાથે ભણે રમે જમે સૂવે છે, તો તે હવે ગંદુ થશે, આપણે પ્રશ્ન કર્યો છે હવે તે ગંદુ થશે, તે ગંદુ થશે તો નીરજભાઈ તેનું શું કરશે કેમ, તો શું કહેવાનું કે ખિસ્સુ નીરજભાઈની સાથે ભણે છે રમે છે જમે છે સૂવે છે, તો તે હવે ગંદુ તો થશે પણ નીરજભાઈ તેને સાફ કરી નાખશે, કેમ સાફ કરશે, તેને ધોઈને સરસ મજાની ઇસ્ત્રી કરીને સાફ કરી નાખશે। ત્યાર પછી આઠમો પ્રશ્ન તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો કેમ, તો આપણે મોટા થઈને ખિસ્સામાં પાકીટ મોબાઈલ જેવી વસ્તુઓ રાખશું, કારણ કે તે આપણે આપણા માટે ખૂબ જરૂરી વસ્તુઓ છે માટે। ત્યાર પછી અગિયારમી પ્રવૃત્તિ તેમાં શું કહે છે તમે પોતે ખિસ્સું છો એ રીતે આ વાર્તા વર્ગમાં કહો। હવે આપણે પોતે જ એક ખિસ્સું છીએ એ રીતે આપણે વાર્તા કરવાની છે, વાર્તા કહેવાની છે કે ખિસ્સું પણ ધોબીભાઈ પાસે દરજીભાઈ પાસે જાય છે અને તે પણ એવો અનુભવ અભિનય કરે છે કે પોતે ખૂબ ગંદુ થઈ ગયું છે, તેને ઘણા બધા લોકો ખીજાય છે, તે ખૂબ રડે છે વગેરે આપણે અહીં વાર્તા વર્ગ સમક્ષ આવી રીતે અભિનય સાથે કહેવાની છે, જે તમારે તમારા મિત્રો સાથે કહેવાની રહેશે। ત્યાર પછી બારમી પ્રવૃત્તિ સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ, આવા બીજા શબ્દ જૂથ બનાવો, મેં અહીં બનાવ્યા છે તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે। તો જેવડી આંખ, તો કેવડી આંખ, બટાકા જેવડી આંખ, ત્યાર પછી દરિયા જેટલું લેસણ, ફાફડા જેવડા કાન, કોતરા જેટલું દફતર, કાતર જેવી જીભ અને નાગણ જેવો ચોટલો, આવી રીતે તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે।
ત્યાર પછી 13મી પ્રવૃત્તિમાં શું કહે છે કે આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? તો અહીં આપણે કૌંસમાં થોડાક શબ્દો આપ્યા છે કે રખડવું, રોતલ, પટકેલ, ઊંઘણસી, વાતોડિયું, ભૂખાડવું, પછી ખાવતરું, ડરપોક, ભણેશ્રી, લખેશ્રી જેવા શબ્દો આપ્યા છે. તો હવે અહીં આપણને વાક્યો પણ આપ્યા છે, તેની સામે આપણે અહીં જે શબ્દો આપ્યા છે તે જવાબ અહીં ખાલી જગ્યામાં લખવાના છે. તો પહેલું વાક્ય છે, ઊંઘ્યા કરવાની કેવી મજા આવે? તો તેના માટે આવશે ઊંઘણસી. ત્યાર પછી ઓ માં, તેને તો પાંદડું હલે તોય બીક લાગે, તેના માટે ડરપોક. ત્યાર પછી ગમે તેટલું ખાવ મને ધરમ ન થાય, તો ખાવધરું. ત્યાર પછી કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે, તો વાતોડિયું. પછી પાંચમું વાક્ય, હું તો સતત ભણભણ જ કરું, તો ભણેશ્રી. છઠ્ઠું, હું તો આમ તેમ ફર્યા જ કરું, તો રખડું. ત્યાર પછી હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું, તો ભટકેલ અથવા ભૂલક્કડ. પછી આઠમું વાક્ય, અંજલીને લખ્યા કરવું ખૂબ ગમે, તો કે લખેશ્રી. ત્યાર પછી નવમું, કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું, તો કે રોતલ. ત્યાર પછી દસમું વાક્ય, હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે, તો ભૂખવાડું. ત્યાર પછી અગિયારમું વાક્ય, જે આપણે જાતે બનાવવાનું છે, કે સુરજ દાદાને ખૂબ હસવું આવે, તો શું કહેવાનું? તેના માટે હસમુખા અથવા હસમુખું. ત્યાર પછી 14મી પ્રવૃત્તિ, એમાં શું કહે છે? જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. તો તેમાં શું કીધું કે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? પરિધાન એટલે વસ્ત્ર. તમારું પ્રિય વસ્ત્ર કયા રંગનું છે? ત્યાર પછી બીજું, તે કયા કાપડનું બનેલું છે? તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય છે? તેને પહેરવામાં, ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે કે નહીં? તો રાખવી પડે તો કઈ કઈ રાખવી પડે? અને પાંચમું, તે તમને કેમ ગમે છે? તે આપણે અહીં લખવાનું છે. તો હવે મારું પ્રિય વસ્ત્ર, તો અહીં લખવાનું કે મારું પ્રિય પરિધાન એટલે કે વસ્ત્ર ગુલાબી રંગનું કલરનું છે. તે કોટન અથવા નાયલોનના કાપડનું બનેલું છે. તેનો સ્પર્શ સુવાળો લાગે છે. તે લગ્ન પ્રસંગમાં બહારગામ જવામાં, પાર્ટીમાં વગેરે જગ્યાએ પહેરી શકાય. ચોથું, તેને ધોવામાં તેના પર ભરેલ ભરત નીકળી ના જાય, તેની કાળજી રાખવી પડે. પાંચમું, તે દેખાવમાં ખૂબ જ સરસ છે એટલા માટે આપણને ગમે છે. આવી રીતે તમારે તમારા પુસ્તકમાં પણ લખવાનું રહેશે. ત્યાર પછી 15મી પ્રવૃત્તિમાં શું કીધું કે સંવાદ પૂરો કરો અને પછી ભજવો. તો અહીં આપણે ભજવવાનું તો નથી, પણ સંવાદ અહીં આપણે પૂરો કરવાનો છે અને તમારે તમારા પુસ્તકમાં પણ આવી રીતે લખવાનું છે. તો શું કીધું છે? તો અહીં પાત્રો આપ્યા છે, ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ. આ બધા વાતો કરી રહ્યા છે. તો તેમાં શું કીધું? ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે. તો બુસ્કોટ કહે છે, ખસ, આગો ખસ, ભાગ અહીંથી. તો ખિસ્સુ શું કહે છે? એમ શું કહો છો બુસ્કોટભાઈ? તો બુસ્કોટભાઈ કહે છે, તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ રખડ કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તો ખિસ્સુ રડી પડે છે ને આંસુના કાબુચિયામાં આળોટે છે. હવે તે સાફ થઈ ગયું છે એટલે પોતાને સાફ જોઈ હસી પડે છે. તો ખિસ્સુ કહે છે, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. ખિસ્સુ રોગથી ચાલે છે, એટલે સૂરજદાદાની જગમગ કરતા આવે છે ત્યાં, અને ખિસ્સુ ડરી જાય છે. તો ખિસ્સુ કહે છે, બાપ રે, ગરમા ગરમ સૂરજ બાબા. તો સૂરજદાદા આવીને કહે છે, એ બચોડા આદીશ નહીં, તું તો ભીંજાયેલું છે, મારી પાસે આવ. એટલે ખિસ્સુ કૂદીને સૂરજદાદાના ખોળે બેસી જાય છે અને સૂરજદાદા તેને વાલ કરતા કરતા સૂકવે છે. તો સૂરજદાદા કહે છે, જો મારી ગરમીનો ફાયદો લઈ લે વાલુડા, તો હવે તું રડીશ નહીં ને. તેઓ ખિસ્સાને કહે છે. ખિસ્સુ કહે છે, ના રે ના સૂરજદાદા, હવે હું નહીં રડું. સૂરજદાદા ફરી કહે છે, હવે તું વાલુ વાલુ લાગે છે બચુકડા. ખિસ્સુ હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે. તો ખિસ્સુ મને નીરજ
જીસુ કહે છે કે મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા નવા બુસ્કટ પર બેસાડી દો ને. ત્યાર પછી દરજીભાઈ કહે છે, તો દરજીભાઈ શું કહે છે, તો કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. ખીસુ રડતા રડતા ધોબીન દુકાને દુકાન પાસે આવે છે, તેને રડવાનું તેનું રડવાનું ચાલે છે. તો ધોબી ખીજાઈને કહે છે, બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. તો ખીસુ રડતા રડતા કહે છે, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજ કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી. તો ધોબી શું કહે છે, અહીંયા તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. તો બી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે. ખિસ્સો ચીસ પાડતા કહે છે, ઓ બા. તો ધોબી શું કહે, ચૂપ એમ કહે છે. ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે અને ખિસ્સો કડક થઈ જાય છે. ખિસ્સો હસતા હસતા, ધોબી કાકા આવજો એમ કહે છે. તો ખિસ્સો દરજીની દુકાને જાય છે. ખિસ્સો શું કહે છે, જુઓ હવે તો હું એકદમ નવું નકોર થઈ ગયું છું. દરજીભાઈ શું કહે છે પાછા, કે તું સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ને ખિસ્સો ફેરફદુલી ફરે છે અને દરજી સંચો ચલાવી ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે ને નીરજભાઈ શર્ટ જુએ છે. પછી નીરજભાઈ કહે છે, થેન્ક યુ દરજી કાકા, અરે વાહ કેવું મજાનું ખિસ્સું છે. ને ખિસ્સો હસી પડે છે અને કહે છે, હવે ખિસ્સો અને નીરજભાઈ સાથેની સાથે જ રહે છે. ત્યાર પછી સોળમી પ્રવૃત્તિમાં શું કહે છે, ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય તે ચર્ચા કરો. હવે ખિસ્સા જુદા જુદા પ્રકારના હોય છે, અલગ અલગ કાપડના પણ હોય છે, અલગ અલગ આકારોના પણ હોય છે, અલગ અલગ ડિઝાઇનોના પણ હોય છે. તો તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો છો, કેમ કરો છો, હવે એ પ્રશ્નનો જવાબ આપણે જ આપવાનો છે કે આપણે ખિસ્સું પસંદ કર્યું છે અને કર્યું છે તો શા માટે પસંદ કર્યું છે. ડિઝાઇન ગમે છે, કાપડ ગમે છે, ખિસ્સા વધારે ગમે છે, કલર વધારે ગમે છે, એ રીતે આપણે જવાબ આનો આપવાનો છે. ત્યાર પછી શું કીધું, તમે બે ખિસ્સા દોરો, એક ફક્ત ફેશન માટે, એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભરશો તમારા ખિસ્સામાં તે પણ દોરો. હવે આ પ્રવૃત્તિ આપણે જાતે કરવાની છે, આપણા મિત્રો સાથે, આપણા વડીલો સાથે બેસીને સરસ મજાના ખિસ્સા દોરવાના છે. પછી તેમાં ખિસ્સામાં જે કાંઈ વસ્તુ ભરાય તેવું ચિત્ર દોરવાનું છે અને અલગ અલગ ડિઝાઇનનું પણ દોરવાનું છે. ત્યાર પછી સત્તરમી પ્રવૃત્તિમાં તેમાં શું કહે છે, કે જૂથમાં કામ કરો, એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે. કે ખિસ્સો વાર્તામાં પૂર્ણવિરામ, પછી પ્રશ્નાચિહ્ન અને ઉદ્ગાર ચિહ્નની નિશાનીવાળા વાક્યો કેટલા છે, તેમાંથી બે બે વાક્ય અહીં લખો. મેં અહીં લખ્યા છે, તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે. તો પૂર્ણવિરામવાળા વાક્યોમાં શું કીધું છે, કે દરજીભાઈ કહે, અરે વાહ ખરેખર તું તો સરસ સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ત્યાર પછી પ્રશ્નાચિહ્ન વાળું વાક્ય, તો કે ગયા ને બોલ્યા, બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ, તને કોણ વઢ્યું છે. આવી રીતે આપણે પ્રશ્નાચિહ્નવાળા વાક્યો લખવાના છે, મેં અહીં લખ્યા છે. આની સિવાયના પણ આ વાર્તામાં વાક્યો છે, જે તમને પસંદ હોય તે તમે અહીં લખી શકો છો. ત્યાર પછી ઉદ્ગારચિહ્ન વાગવાળું વાક્ય છે, કે એમ કહી હસતા હસતા બોલ્યું, સુરેશ દાદા હવે હું ફાઇન લાગું છું કે નહીં. આવી રીતે વાક્યો અહીં લખવાના છે, તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે. ત્યાર પછી શું કીધું, ગીતડું વાંચ્યું, એક જણો ખાડામાં પડ્યો. હવે આ ગીત આપણે આગળ જોઈ ગયા, એટલે હવે તમારે જાતે આ ગીત ગાવાનું રહેશે. ત્યાર પછી અઢારમી પ્રવૃત્તિ, તેમાં શું કીધું છે, કે આપેલ સંવાદ મોટેથી વાંચો. તો આપણે સંવાદ વાંચીશું. તો પેલું છે, આરો કહે છે, તને ખબર છે ગજુ એટલે શું? તો નીરવ કહે છે, માપ્યું, હવે દૂધ માપવા વપરાય તેવું. હવે નીરવને ખબર છે નહીં ગજુ એટલે શું કહેવાય,
ગજુ એટલે ખીસુ થાય. તો આરો કે છે અરે ના ગજુ એટલે ખીસુ. નીરો કે હે પ્રશ્ન પૂછતા કે છે હે ખિસ્સાને ગજુ કહેવાય? તો આરો કે હા ખિસ્સાને ગજુ પણ કહેવાય. ત્યાર પછી બીજો સંવાદ છે તો તેમાં જાગૃતિ શું કહે છે? ખબર છે કાચબો કેટલું જીવે છે? તો જ્યોત્સના કહે છે મને ખબર છે 100 વર્ષ જીવે. જ્યોતિ કે શી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે? તો જાગૃતિ કહે છે હા કેટલાક કાચબા તો તેથી વધુ જીવે છે. જ્યોતિ કહે 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં. જ્યોતિને નવાઈ લાગે છે એટલે ઉદ્ગાર ચિહ્નવાળા સંવાદ અહીં આપ્યો છે કે 100 વર્ષ એટલે કેટલું કહેવાય નહીં એવી રીતે તે વાત કરી રહ્યા છે જાગૃતિ અને જ્યોતિ બંને. ત્યાર પછી ત્રીજા સંવાદમાં શું કહે છે? મમ્મી બોલે છે કે માણસને કેટલી આંખ હોય છે? તો ઋતા કે ઋતા અને શ્રેય બંને જવાબ આપતા કહે છે 2 વળી. તો મમ્મી કે પક્ષીઓને? તો ઋતા અને શ્રેય 2 જ હોય ને કે પ્રાણીઓને પણ અને પક્ષીઓને અને માણસને પણ? તો મમ્મી કહે છે મધમાખીને. તો શ્રેય કે 1. તો ઋતા કે 3. તો મમ્મી જવાબ આપતા કહે છે કે મધમાખીને 5 આંખ હોય. આ ચિત્ર જુઓ ને ઋતા અને શ્રેય ઓહો મધમાખીને 5 આંખ હોય એવી રીતે કહી રહ્યા છે. તો તેમાં પણ ઉદ્ગાર ચિહ્ન આવે છે તે રીતનું વાક્ય બને છે. અહીં આપણે નીચે મધમાખીનું ચિત્ર આપ્યું છે તેમાં 5 આંખોવાળી મધમાખી જોવા મળે છે. ત્યાર પછી 19મી પ્રવૃત્તિમાં શું કીધું છે? કે જૂથમાં કામ કરો. નીચેનામાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. હવે આપણે સંવાદ બનાવવાના છે. પહેલું છે ઈયળનું લોહી ઠંડુ હોય છે. બીજું દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. ત્યાર પછી ત્રીજું વરુ એ કૂતરાના દાદા દાદી છે. ચોથું એક મોબાઈલ બનાવતા 1000 લિટર પાણી વપરાય. તો મેં અહીં એક સંવાદ રજૂ કર્યો છે, બાકીના 2 તમારે જાતે રજૂ કરવાના છે. તો અહીં રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધી લો. તો અહીં મેં લખ્યો છે વરુ એ કૂતરાના દાદા દાદી છે. તો તેમને વિશે આપણે 2-3 વાક્ય લખવાના કે વરુ કૂતરા જેવું દેખાતું પ્રાણી છે, વરુ એ શિકારી પ્રાણી છે, વરુ જંગલમાં રહે છે. આવી રીતે આપણે વાક્ય લખવાના છે. મેં અહીં લખ્યા છે, તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે. ત્યાર પછી 20મી પ્રવૃત્તિમાં શું કીધું? વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. તો શું કીધું? ડાકણ. એટલું સાંભળતા જ જયા મયુર અને ઋતુ ગભરાઈ ગયા. એ શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું કર હવે જાદુ. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું એટલે તેમણે તે જાદુ કપાસના ઝીંડવાથી કરેલો અને ડરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી. તો આવી રીતે સરસ મજાનું એક પ્રકારનું જાદુ કરે છે. તો એ જાદુ પરથી અહીંયા આપણે જોડકણા જોડવાના છે. તો અહીં કીધું છે જોડકણા જોડો. પહેલી બાજુ જવાબ આપ્યા છે અને પછીની બાજુ પ્રશ્નો આપ્યા છે. તો આપણે પહેલાં પ્રશ્નો વાંચીશું. તો પ્રશ્નમાં શું આવશે? અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો આપણો જવાબ આવશે શિક્ષકના કહ્યા પછી. ત્યાર પછી બીજો પ્રશ્ન, કોણ કોણ ગભરાઈ ગયા? તો જયા મયુર અને ઋતુ. ત્યાર પછી ત્રીજું, ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? તો જવાબ આવશે જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા તેની બીક જે છે એ જતી રહી. ત્યાર પછી ચોથું, કે અંશુલે જાદુ કર્યો ક્યાં કર્યો? તો કે અંશુલે જાદુ ક્યાં કર્યો? તો આપણો જવાબ આવશે વર્ગમાં. ત્યાર પછી શું કહે છે? બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરથી બહાર રખડવા જતો. તે પંખી જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતા તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. તેને ડર લાગતો ન હતો. હવે આ પેરેગ્રાફ પરથી પણ આપણે જોડકણા જોડવાના છે. તેમાં પણ પ્રશ્ન અને જવાબો આપ્યા છે.
તો પહેલું છે બોધરાજ ક્યાં રખડવા જતો, તો બોધરાજ શહેરમાં અને શહેર બહાર જતો. ત્યાર પછી નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો, તો નિશાળેથી છૂટીને બોધરાજ રખડતો. ત્યાર પછી નિશાળેથી છૂટી કોણ રખડવા જતો, તો બોધરાજ. ત્યાર પછી બોધરાજ જીવજંતુ અને પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો, તો કે ધ્યાનથી જોઈ જોઈને તે જાણકાર બન્યો. ત્યાર પછી બોધરાજ ક્યારે રખડવા જતો, તો બોધરાજ નિશાળથી છૂટીને રખડવા જતો. ત્યાર પછી 9 વર્ષનો દિવ્યેશ શાળાના સમય પહેલાં અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે. તે જેટલો મહેનતો તેટલો જ હોશિયાર અને નવું બનાવવામાં પ્રવીણ. હવે પ્રવીણ એટલે કે હોશિયાર. અને તે મિત્રોના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવી બધાને આપતો. હવે આવું કાર્ય આપણે પણ આપણા મિત્રો માટે કરી શકીએ છીએ. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને આપી શકાય. તો અહીં આપણે શું કીધું કે આપેલ જવાબ માટે ઉપરનો ફકરો ફરીથી વાંચી પ્રશ્નો બનાવો. તો અહીં પણ જવાબ આપ્યા છે અને પ્રશ્નો આપણે બનાવવાના છે. મેં અહીં લખ્યું છે, તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. તો પ્રશ્ન આપણે બનાવવાનો કે 9 વર્ષનો કોણ છે, તો 9 વર્ષનો દિવ્યેશ છે. દિવ્યેશ કેટલા વર્ષનો છે, તો દિવ્યેશ 9 વર્ષનો છે. ત્યાર પછી દિવ્યેશ શું બનાવવામાં પ્રવીણ છે, તો વસ્તુઓ બનાવવામાં પ્રવીણ છે. ત્યાર પછી ચોથું ઉદાહરણ અહીં આપણને આપ્યું છે કે દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો, તો શાળા સમય સિવાય દિવ્યેશ તેના પપ્પાને મદદ કરતો. ત્યાર પછી તે ભેટ ક્યારે આપતો, તો તે ભેટ જન્મદિવસે આપતો. ત્યાર પછી તે શેમાંથી ભેટ બનાવતો, તો વેસ્ટ અથવા નકામી વસ્તુઓમાંથી ભેટ બનાવતો. આવી રીતે આપણે પ્રશ્નો બનાવીને અહીં લખવાના છે. ત્યાર પછી શું કીધું કે બપોરે મંછી મીંડુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ. હવે બાપા કહે, એક શરતે રહેવા દઉં તારે કામમાં ટેકો કરવાનો. હવે ગોળના થપ્પા જોયા પછી મીંડુડો તો ત્યાં રહેવા ઉછળી પડેલો. હવે અહીં સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે. હવે તેનો આપણે ટૂંકમાં જવાબ લખવાના છે. તો અહીં આપણે ટૂંકમાં પ્રશ્નો કર્યા છે અને ટૂંકમાં જવાબ આપવાના છે. તો કે કોણ, તો કે મીંટુડાને. ક્યાં, તો કે રામજી બાપાના ખેતરે. શું, તો કે કામમાં ટેકો કરવા. ત્યાર પછી ચોથું, ક્યારે, તો કે બપોરે. કેમ, તો કે ગોળના થપ્પા જોઈને. ત્યાર પછી કોને, તો કે મંછીને. આવી રીતે આપણે ખાલી જગ્યામાં જવાબો લખવાના છે. ત્યાર પછી 21મી પ્રવૃત્તિમાં, તો કે જોડકા જોડો. તે પછી દરેક સવાલ જવાબની જોડ ફટાફટ બોલો. તો અહીંયા પ્રશ્ન અને જવાબ આપ્યા છે, તેના આપણે જોડકા જોડવાના છે. તો તેમાં કેમ, તો એમ. કેવી રીતે, તો આમ અને આ રીતે. ત્યાર પછી શું, તો આ પહેલું. કે તે પછી ક્યારે, તો ત્યારે અથવા તે સમયે. કોણ, તો હું, અમે અને તમે. ત્યાર પછી ક્યાં, તો અહીં કે ત્યાં. એવી રીતે અહીં પણ છે. કેમ, તો કારણ. શું, તો વસ્તુ, શબ્દ, વાક્ય અને વાત. કોણ, તો શું આવશે, સમય. પછી કોને, તો તેમાં કરનાર વ્યક્તિ. ત્યાર પછી ક્યાં, તો કે જગ્યા. શા માટે, તો રીત. અને કઈ રીતે, તો રીત અને કારણ. આઠમું, કેટલું અને કેટલા, તો જથ્થો, સંખ્યા અને પ્રમાણ. ત્યાર પછી 9મું, ક્યારે, તો જેના પર ક્રિયાની અસર થાય તે સમયે. ત્યાર પછી આવી રીતે જોડકણા જોડવાના છે. મેં અહીં જોડ્યા છે, તમારે તમારા પુસ્તકમાં જોડવાના રહેશે. ત્યાર પછી શું કીધું, ગીતડું ગાશું ને, એક ચણો ખાડામાં પડ્યો. હવે આ કાવ્ય વારંવાર આપણે ગાતું રહેવાનું છે, એટલે આપણને વારે વારે ગાવાથી યાદ રહી જાય અને પ્રશ્નોના જવાબ પણ આપણે લખી શકીએ. તો આ ગીત તમારે આગળ તમારી જાતે ગાવાનું રહેશે. ત્યાર પછી 22મી પ્રવૃત્તિ, અભિનય કરો. તો તેમાં શું કીધું કે બિલાડીની જેમ દૂધ પીવો, પછી ભૂખી વ્યક્તિની જેમ ખાવો તથા બોલો, દાંતની સફાઈ અને કોગળા કરો. પછી ચોથું, તો કે તમને પણ દાંત આવવાની શરૂઆત થઈ છે. હવે આવી રીતે આપણે અભિનય કરવાનો છે. આ અભિનય આપણે આપણા મિત્રો જોડે કરવાનો છે. તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું.